નમસ્કાર આજે આલેખનો પરિચયમાં રેખીય આલેખ વિશે શીખીએ એક ક્રિકેટરે તેની પાંચ મેચમાં કરેલ રન નીચે મુજબ છે તેનું આલેખમાં નિરૂપણ કરીએ આ માટે એક આલેખ લઈશું આલેખમાં અક્ષ બનાવીશું અક્ષ પર મેચની વિગત લખીશું એક્સ અક્ષ પર મેચ એક બે ત્રણ ચાર પાંચ એ વિગત લખીશું વાય અક્ષ પર રન લખીશું અહીં સાહીઠ એંસી ચાલીસ સાહીઠ સિત્તેર આ રન છે માટે આપણે વાય અક્ષ પર પ્રમાણમાપ લઈશું એક સેન્ટીમીટર બરાબર વીસ રન લઈશું મેચ એકમાં સાહીઠ રન કરેલ છે તેથી રન સાહીઠ અને મેચ એક બંને રેખા દોરતા જ્યાં સ્પર્શે છે ત્યાં એક બિંદુ દર્શાવીશું મેચ બેમાં એસી રન છે માટે અક્ષ પરનું મેચ બે અને રનમાંથી એસી બંને રેખાને લંબાવતા જ્યાં સ્પર્શે ત્યાં બિંદુ દોરીશું મેચ ત્રણમાં ચાલીસ રન છે એટલે એક્સ ઓક્સ પરનું મેચ ત્રણ અને વાય ઓક્સપરનું ચાલીસ આ બંને રેખાઓ લંબાવતા જ્યાં સ્પર્શે ત્યાં બિંદુ દોરીશું મેચ ચારમાં સાઠ રન છે એટલે સાહીઠ અને મેચ ચાર બંને જ્યાં સ્પર્શે ત્યાં બિંદુનું નિરૂપણ કરીએ મેચ પાંચમાં સિત્તેર રન છે સિત્તેર એ વાય ઓક્સ પર સાહીઠ અને એંસી બંનેની વચ્ચે આવશે ત્યાં આપણે સિત્તેર દર્શાવીશું સિત્તેર અને મેચ પાંચ બંને રેખાઓ લંબાવતા જ્યાં સ્પર્શે ત્યાં બિંદુનું નિરૂપણ કરીએ અહીં આપેલ માહિતીના દરેક જોડકાને આલેખ પર બિંદુ દ્વારા દર્શાવેલ છે હવે માહિતીના આ જોડકાઓ દ્વારા પ્રાપ્ત બિંદુઓને રેખાખંડથી જોડીએ રેખાખંડથી આ બિંદુઓને જોડતા જે આલેખ મળે છે તેને રેખીય આલેખ કહેવાય છે આ આલેખ પરથી આપણે શું નક્કી કરી શકીએ આપણને આ લેખ જોતાં જ સ્પષ્ટ ખબર પડશે કે મેચ બેમાં સૌથી વધુ રન કરેલા છે જે એંસી છે મેચ ત્રણમાં સૌથી ઓછા રન કરેલા છે જે ચાળીસ છે આ રીતે આપણે આ લેખનું અર્થઘટન કરી શકીએ છીએ અહીં એક રેખીય આલેખ આપેલો છે આ આલેખ ધોરણ છ સાત અને આઠના સોમવારથી શનિવાર સુધીના ગેરહાજર વિદ્યાર્થીઓની માહિતી દર્શાવે છે આ આલેખનું અર્થઘટન કેવી રીતે કરાય એ જુદા જુદા પ્રશ્નો જોઈ અને કરીએ બંને અક્ષ પર શું માહિતી આપેલી છે એક્સ અક્ષ પર વારના નામ દર્શાવેલ છે વાય અક્ષ પર ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવેલ છે બીજો પ્રશ્ન જોઈએ કઈ રેખા ધોરણ સાતની માહિતી દર્શાવે છે એ માટે અહીં આપણે બાજુમાં જે લખેલું છે ત્યાં જોવું પડશે ધોરણ સાતની માહિતી લીલા કલરની રેખા દર્શાવે છે સૌથી વધારે વિદ્યાર્થી કયા વારે ગેરહાજર છે કયા ધોરણના એ કેટલા આલેખ જોતાં જ ખબર પડશે કે અહીંયા દર્શાવેલ બિંદુ એ સૌથી વધારે ગેરહાજર વિદ્યાર્થીઓ દર્શાવે છે એ મંગળવાર છે એટલે કે સૌથી વધારે વિદ્યાર્થી મંગળવારે ગેરહાજર છે હવે એનું ધોરણ જોવું હોય તો આ બિંદુ ગુલાબી કલરની રેખા પર આવેલું છે ગુલાબી કલર એ ધોરણ છ દર્શાવે છે એટલે આ વિદ્યાર્થી ધોરણ છના છે કેટલા વિદ્યાર્થી છે એ જોવા માટે બિંદુ વાયઅક્સ પરનું કયો અંક દર્શાવે છે તે જોઈએ એ પાંચ દર્શાવે છે એટલે કે ધોરણ છના પાંચ વિદ્યાર્થી ગેરહાજર છે શુક્રવારે ધોરણ આઠના કેટલા વિદ્યાર્થી ગેરહાજર છે આ માટે સૌથી પહેલાં ધોરણ આઠની રેખાનો રંગ કયો છે તે જોવું પડે ધોરણ આઠની રેખાનો રંગ વાદળી છે એટલે વાદળી રંગની પટ્ટીમાં શુક્રવારે કેટલો અંક દર્શાવેલ છે તે જોવું પડે એ જોતાં જે બિંદુ મળે તે બિંદુ વાય પરનો જે અંક દર્શાવે છે તે જોવું પડે એ જોતા તે વાય ઓક્સપરનું ત્રણ અંક બતાવે છે એટલે કે શુક્રવારે ધોરણ આઠના ત્રણ વિદ્યાર્થી ગેરહાજર છે સોમવારે કયા કયા ધોરણમાં બે વિદ્યાર્થી ગેરહાજર છે આ માહિતી જોવા માટે સૌથી પહેલાં એક્સ ઓક્સપર સોમવાર જોઈ તે બે અંકનું નિદર્શન કરે તે બિંદુ દોરીએ અહીં આ બિંદુ પર ગુલાબી રંગની અને લીલા રંગની બંને લીટીઓ છે એટલે કે લીલો રંગ દર્શાવે છે તે ધોરણ સાત અને ગુલાબી રંગ છે તે ધોરણ છ આમ સોમવારે ધોરણ છ અને ધોરણ સાત બંનેમાં બે બે વિદ્યાર્થી ગેરહાજર છે આ રીતે આપણે આલેખનું અર્થઘટન કરી શકીએ છીએ